નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે વિષય ગણિત ગમ્મત. અગાઉ આપણે પાંચ પાઠ ભણી ગયા પેટર્ન સુધી. આજે આપણે ભણીશું પાઠ સ, પગની સાપ. પાઠ સ, પગની સાપ. તો પગની સાપ, તો પગની સાપ તમે ઘણી બધી જોઈ હશે. માટીમાં સાપ જોવા મળે. માટી હોય, રેતી હોય, એમાં તમે ચાલતા હોય તો તમારે પગની સાપ પડી રહે. ભીણા પગ હોય તો તમારા પગ પડી જાય છે ને પગની સાપ ઘરમાં, એવી રીતે પગની સાપ. તો પગની સાપ, ભીણી માટી હોય એમાંય આપણી વરસાદમાં આપણા પગની સાપ પડી જાય છે, એમ ઘણા પ્રાણીઓની પણ તમે પગની સાપ જોઈ હશે. તમે કહો છો કે આ પગની સાપ કૂતરાની છે કે બિલાડીની છે, એ તમને જોશો અને કહો છો કે આ સાપ બિલાડીના પગની છે કે માણસના પગની છે કે નાના બાળકની છે કે મોટા માણસની છે, એ તમને ખબર પડે છે. નાના પગ હોય તો ખબર પડી જાય કે આ નાના કોઈ બાળકની પગની સાપ હશે. તો તમે કૂતરાના પગની પણ સાપ ઓળખતા હશો. તો કૂતરાના પગ કેવા હોય એ તમે જોયું હોય, તમે કહી દો કે આ કૂતરાના પગની સાપ દેખાય છે, એવું તમે કહેતા હોવ છો. પગની સાપ જોતા હોય તો કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, એ તમે પગની સાપ પરથી અમુક વાર ઓળખી શકો છો. સાપ જોઈ હોય તો તમને ખબર પડે કે કોની સાપ છે, કયા જાનવરની પગની સાપ છે કે કોઈ માણસની પગની સાપ છે, એ તમને ખબર પડી જાય. તો આપણે અહીંયા આ પાઠમાં પગની સાપ વિશે ભણવાનું છે. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભોલું અને પગની સાપ. અહીંયા ભોલું અને એના પગની સાપ વિશે ભણવાનું છે આપણે. એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. તમારા પગ કાદવવાળા હોય, તમે ક્યાંક વરસાદમાં કાદવ થયો હોય તો તમે કાદવવાળા પગ હોય, તમે એવા ને એવા પગે ઘરમાં આવી જાઓ તો તમારા પગલા પડશે, પગલાની સાપ પડશે. એટલે ખબર પડી જાય મમ્મીને કે તે પગની સાપ પાડી છે અહીંયા. એમ આ કાદવવાળા રસ્તા પર પ્રાણીઓના બચ્ચા રમી રહ્યા હતા. અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો દોડો. કાદવવાળો રસ્તો હતો, અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો તમારા ઘેર જાઓ. હાથીએ બૂમ પાડી પ્રાણીઓને કે તમારા ઘેર જાઓ, ભોલું ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે. ભોલું છે ને એ કેમેરા સાથે તેમના ઘેર જાય છે. કેમેરો લઈને ભોલું તેમના ઘેર જાય છે. તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા. ભોલું કેમેરાઓ લઈને ગયો એટલે ત્યાં બધા પ્રાણીઓના બચ્ચા હતા એ ભાગી ગયા, નાસી ગયા, ભાગી ગયા. જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની સાપ જોઈ. જ્યારે ભોલું આવ્યો ને ઘેર ત્યારે કેમેરો લઈને, એટલે ભોલુએ બધા જ પ્રાણીઓના પગની સાપ જોઈ. કેમ કે પગ કેવા હતા? કાદવવાળા. તમે કાદવવાળા પગ લઈને જાઓ ઘરમાં તો ખબર પડી જાય કે તમારા પગની સાપ છે. એમ પ્રાણીઓના પગની સાપ ખબર પડી જાય છે કે કયું પ્રાણી આવ્યું હતું. હાથી આવ્યો હતો, કૂતરો આવ્યો હતો, એ એના પગના સાપ પરથી ખબર પડી જાય. દેડકો આવ્યો હતો, એ બધું એના પગની સાપ પરથી ખબર પડી જાય. ભોલુએ કેમેરાથી એનો ફોટો ખેંચી લીધો, પગની સાપ જેની પડી રહી હતી. આપણને આ ચિત્રમાં બતાવ્યું છે પગની સાપ, કોણ કોણ આવ્યું હતું એને પગની સાપ બતાવી છે, એને ફોટો પાડી દીધો ભોલુએ. હવે આપણે આગળ જોઈએ. આ પગની સાપ આપી છે,
તમે આથી નીચે એ ખબર પડી જાય કે કૂતરાની છે કે રેટકાની છે, બરોબર? તો આગળ જોઈએ આપણે હવે બીજું. આ ખાનામાં કૂતરાના પગની સાપ દોરો. અહીંયા આપણે કૂતરાના પગની સાપ દોરવાની છે અહીંયા. તો આપણે આવી રીતે કૂતરાના પગની સાપ દોરી દેવાની. કૂતરાના પગની સાપ તમને આવડતી હોય, જેવી આવડે એવી દોરી દેવાની, બરોબર? આવી રીતે. હવે આપણે આગળ જોઈએ. ભોય દરિયા પર તમારા મિત્રના પગની સાપ પાડો, શું તે તમારા પગની સાપ કરતાં નાની છે? ભોય દરિયો એટલે નીચે, નીચે જમીન પર. ભોય એટલે જમીન પર. જમીન પર તમારા મિત્રના પગની સાપ પાડવાની અને તમારે જોવાનું એ તમારા પગની સાપ કરતાં નાની છે કે મોટી, તમને ખબર પડી જશે. એ પહેલાં મિત્રને પગની સાપ પાડવાનું કહેવાનું અને આપણે એની બાજુમાં પછી તમારે પાડવાની અને બંને સરખાવાના કે કઈ તમારા પગની સાપ મોટી છે કે તમારા મિત્રની, એ તમને ખબર પડી જશે. કિનારી દોરો અને અનુમાન કરો. અહીં આપણે કિનારી દોરવાની છે. કિનારી એટલે તમને ખબર પડી મને કહેવાય, જ્યાં આપણે પાંદડું મૂકવાનું, કઈ વસ્તુ મૂકીએ અને એની ધાર ઉપર આપણે લીટીથી, પેન્સિલથી કે પેનથી લીટી દોરીએ ધાર ઉપર, એટલે એનું ચિત્ર બની જાય, એ કિનારી. આ પાંદડું છે એની આ કિનારી કહેવાય. આ શું કહેવાય? કિનારી. આ એની કિનારી. આ કિનારી ઉપર ફરતે ગોળ કરવાનું, એની કિનારી ઉપરથી આપણે અનુમાન કરવાનું કિનારી દોરીને કે આ શું છે, કયા પાંદડાનું પત્તું છે કે કયું છે, શું છે, બંગડી છે કે કાંકરા છે, જે હોય લાકડી છે કે ચાલ્લો છે, એની કિનારી ઉપરથી આપણે અનુમાન કરવાનું છે. રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. રોનક છે એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. પણ તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાકડા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે, દરેક વસ્તુની અહીં કિનારી દોરો. તો આવી રીતે એક પાંદડાની કિનારી આવી રીતે દોરવાની, પછી ગોળ બંગડીની, પછી આ લાકડીની, આવી રીતે કિનારી દોરવાની આપણે. એટલે ખબર, આવી રીતે કિનારી દોરીને આવી ચિત્ર બનાવવાનું છે. મેં આ ત્રણ ચિત્ર દોર્યા છે, તમે તમારી રીતે ગમે તે ચિત્ર દોરી શકો છો. તમે તમારી રીતે ગમે તે ચિત્ર દોરી શકો છો. રૂહીના વાટકા જેવી વસ્તુઓ શોધો, જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય. જુહીના વાટકા જેવી કિનારી શોધો, જુદી જુદી વસ્તુઓ. તો વાટકો છે, વાટકી નાની લેવાની, પછી તપેલી, તપેલી પછી બાઉલ લઈ શકો ગમે તે, પછી ઢાંકણું લઈ શકો, તમે બરણી લઈ શકો, એવી રીતે ગોળ થઈ શકે વાટકા જેવું નીચેથી થઈ શકે ને ગોળ, આવી રીતે આવું થાય ને, આમ ઊંધું બરણી તમે આમ સીધી કરો તો આવી ગોળ થાય અને ઊંધી પાડો એટલે આવું નાનું થાય ગોળ, એવી રીતે થઈ શકે તમારે, બરોબર? બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહીએ વાટકાને કેવી રીતે રાખ્યો હોય છે? પહેલાં સીધો વાટકો રાખે એટલે નીચેનું ગોળ આવે એટલે નાનું આવે, નીચે નાનું આવે આ નીચેનું, ને પછી ઊંધો વાટકો કરીને આ ગોળ કર્યું એટલે મોટું રાઉન્ડ થયું, ગોળ થયું, બરોબર? પહેલાં સીધો વાટકો રાખ્યો અને પછી ઊંધો વાટકો કરીને કિનારી એ પેન્સિલ ફેવડી અને આવી રીતે ગોળ વર્તુળ દોર્યું ચિત્ર. રૂહીના વાટકા જેવી અન્ય વસ્તુઓ શોધો, જેનાથી જુદી જુદી કિનારીઓ મેળવી શકાય. તમે ગમે તે વસ્તુની જુદી જુદી કિનારીઓ મેળવવાની છે, તો બંગડી લઈ શકો, ચાંદલો લઈ શકો, પછી તપેલી લઈ શકો, પછી તમે બરણી લઈ શકો, ગ્લાસ લઈ શકો, એવી રીતે અલગ અલગ વસ્તુઓ લઈને તમે કિનારી દોરી શકો છો. પછી તમે કેરમ રમો છો તો એનો પાસો પણ તમે લઈ શકો છો, બરોબર? તો એ પણ લઈને તમે એની કિનારી દોરી શકો છો.
પાંદડાની કિનારી દોરાય. તમે પછી બારમાસીના પાંદડાની કિનારી દોરો તો નાની થાય, અને આસો પાલવના પાનની કિનારી પણ તમે દોરી શકો. એ બધી જુદું જુદું તમે દોરી શકો છો. પછી લીમડાના પત્તાનું, આ લીમડાના પત્તાની કિનારી આવી રીતે થશે, તો લીમડાના પત્તાની કિનારી પણ દોરી શકો છો. અલગ અલગ કિનારી તમે દોરીને જોવાનું કે કેવી કિનારીઓ બને છે, બરાબર. ટ્રાય મારવાનો ઘરે, પ્રયત્ન કરવાનો તમારે કે આવી જુદી જુદી કિનારીઓ દોરવાનો તમારે પ્રયત્ન કરવાનો. ઘેર કરો તો ઘેર આવી રીતે કરવાનું, મેં તમને કીધું ને સૂચના આપીએ, તો અહીં આપણે ચોપડીમાં કીધું છે ઘેર કરો. સમાચારપત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો. તો તમારા ઘરમાં જે સભ્યો રહેતા હોય જુદા જુદા, એના હાથની છાપ પાડવાની. નાના બાળક હોય તો એની હાથની છાપ નાની આવે. ફિંગરપ્રિન્ટ આપણે લઈએ છીએ તો સૌના ફિંગરપ્રિન્ટ અલગ અલગ જુદા જુદા હોય છે, એમ ઘરના સભ્યોના પણ અલગ અલગ હોય હાથની છાપ. તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારી માતાના હાથની, તમારા પિતાના હાથની વગેરે સાપ વિશે અનુમાન કરવાનું કહો. તમારે આ સાપ પડવાની મમ્મીના, પપ્પાના અને તમારી, એ તૈણી તૈણ જણાની તમારે હાથની સાપ પાડવાની છે. અને તમારા જો મિત્ર, દોસ્ત, ભાઈબંધ હોય એને આ સાપ વિશે અનુમાન કરવાનું કહેવાનું કે આમાંથી શું અલગ તરે છે, શું શું અલગ છે, એ તમને મિત્રને કહેવાનું, અનુમાન કરવાનું, બરાબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વાંચો અને દોરો. અહીંયા આપણે વાંચવાનું છે અને દોરવાનું છે. તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. તમન્ના અને તેની માતા, આ તમન્ના અને આ એની માતા બંને ખુરશી પર બેઠા છે. આ ખુરશી દોરવાની આવી રીતે, ખુરશી ઉપર બેઠા, આ ખુરશી દોરી, આ ખુરશી દોરી, આ ખુરશીમાં બેઠા છે, બરાબર. તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે. તો આ તમન્નાને ચોપડી દોરી, આપણે વાર્તાની ચોપડી તમન્ના વાંચી છે, આપણે ચિત્રમાં બતાવ્યું. બંને ખુરશીમાં બેઠા એ બતાવ્યું, અને તમન્ના શું કરે છે, વાર્તાની ચોપડી વાંચી છે. તેની માતા સાપુ વાંચી છે. તો તેની માતા શું કરે છે, સાપુ વાંચી છે. તો આપણે આ સાપુ દોર્યું, આવી રીતે સાપુ દોરી દેવાનું, બરાબર. પછી તમન્ના અને તેની માતા ટેબલ પર સામ સામે બેઠા છે. બંને ટેબલ પર, એટલે આ ટેબલ દોર્યું, બંને સામે સામે બેઠા છે. તમન્ના અને તેની માતા સામે સામે બેઠા છે ટેબલ પર, સામ સામે. તો આ ટેબલ વચ્ચે દોર્યું, એની સામે સામે બેઠા છે, બરાબર. આવી રીતે ટેબલ દોરી દેવાનું. તમને જેવું ચિત્ર આવડે એવું તમારે દોરવાનું છે, બરાબર. ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો. તમને હવે જે ચિત્રમાં વસ્તુ ખૂટ્યું હોય એ તમારે દોરવાનું. તમે ફૂલદાણી દોરી શકો છો, પછી ગમે તે વસ્તુ તમે દોરી શકો છો, તમને અનુકૂળ આવે એવી વસ્તુ દોરવાની ચિત્રમાં, બરાબર. કિનારી દોરવાની વધુ મજા. તો કિનારી દોરવાની વધુ મજા. તો તમે કઈ કઈ વસ્તુઓ ભેગી કરીને કિનારી દોરશો, બોલો. તમે પણ વિચારશો ને કે કઈ કઈ વસ્તુઓ લઈને આપણે કિનારી દોરીશું. ચોપડીમાં તો આપ્યું છે, પણ તમારે વિચારવું પડશે ને. તમે પણ વિચારી શકો છો કે આપણે કઈ કઈ વસ્તુ લઈને કિનારી દોરવી. ઘરમાં અમુક વસ્તુઓ હોય એ વસ્તુ લઈને તમે પણ કિનારી દોરી શકો છો. અલગ અલગ વસ્તુઓ ભેગી કરીને આપણે પેન્સિલ વડે કિનારી દોરી શકીએ છીએ. તો કિનારી દોરવાની વધુ મજા.
કિનારી દોરવાની વધુ મજા લેવાની કે કિનારી કેવી રીતે દોરવી અને એની મજા કરવાની. ચિત્ર દોરવાની તો તમને લોકોને મજા જ આવે, એટલે આપણે અહીંયા કિનારી દોરીને મજા કરીશું. તો કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે બટાકું. બટાકું તો હશે તમારા ઘરમાં, તો બટાકું લેવાનું અને એની કિનારી દોરવાની. જો અમે દોરી છે આવી રીતે બટાકુની કિનારી દોરવાની છે. સીસુઈનું ઢાંકણ, તો સીસીનું ઢાંકણ લઈને તમે કિનારી દોરી શકો છો. સીસીનું ઢાંકણ લઈને કિનારી દોરી શકો છો. તો ઢાંકણું આવી રીતે ગોળ થશે, સીસીનું ઢાંકણું ગોળ થશે, બરોબર. પછી દિવાશ્રીનું ખોખું, તો દિવાશ્રીનું ખોખું કેવું હોય? લંબચોરસ. તમે દિવાશ્રીનું ખોખું જોયું હશે, કેવું હોય? લંબચોરસ. તો લંબચોરસ ખોખું દોરવાનું. પછી આગળ સંચો, તો સંચો પણ તમે સ્કૂલમાં વાપરતા જ હશો કે સંચો કેવો હોય? લંબચોરસ. કેટલો નાનો જ હોય માપનો, બહુ મોટો ના હોય. તો તમે એવું લંબચોરસ સંચો લઈને તમે કિનારી આવી રીતે દોરવાની. બીજા ચિત્રો તમારે દોરવાના છે આ ચોપડીમાં, મેં દોર્યા એટલે દોરવાની જરૂર નથી. તમે સંચો લઈને પણ તમે કિનારી દોરી શકો છો. પછી આગળ રબર, તો રબરની કિનારી મેં દોરી છે, એવી રીતે તમારે પણ રબરની કિનારી દોરવાની છે. લંબર રબર પણ કેવું હોય છે? લંબચોરસ. કેવું હોય છે? લંબચોરસ. પછી ચમચી, તો ચમચી, તો ચમચી આવી રીતે, આ ચમચી જોઈ તમે, ચમચી દોરજો તમે કિનારી, તો આવી રીતે કિનારી બનશે. તમે ચમચી વડે ખાતા પણ હશો એટલે ખબર હશે ચમચી કેવી હોય, એની કિનારી કેવી હોય. તો તમે ચમચી લઈને પણ કિનારી દોરી શકો છો. પછી બસની ટિકિટ, તો બસની ટિકિટ પણ લંબચોરસ જ હોય. બસની ટિકિટ તમારા ઘરમાં પડી હોય તો એને મૂકીને તમે એની કિનારી દોરી શકો છો. પછી સિક્કો, તો રૂપિયાનો સિક્કો કેવો હોય? ગોળ. તો રૂપિયાનો સિક્કો આવી રીતે ગોળ દોરવાનો. તમે જોયો હશે રૂપિયાનો સિક્કો, સિક્કો જોયા છે પૈસા? પાંચનો સિક્કો, દસનો સિક્કો, રૂપિયાનો સિક્કો, એ તમે રૂપિયાના સિક્કાઓ આપણે સામાન્ય જ્ઞાનમાં આવે છે, ચલણી નોટો અને સિક્કાઓ ભણવાના. તમે આપણે જોયું સિક્કાઓ દોરવાના, દસના સિક્કો, પાંચનો સિક્કો, બેનો સિક્કો, એકનો સિક્કો, એ બધા તમે સિક્કાઓ જોયા હશે. તો એવી રીતે સિક્કાની સિક્કો લઈને તમારે એની કિનારી દોરવાની. પીણું પીવાની નળી, આપણે પીણું પીએ છીએ જ્યારે આપણે સેલેરીનો રસ પીવા જઈએ છીએ ને ત્યારે જ સ્ટ્રો લઈએ છીએ ને, પીણું પીવાની નળી. એ નળી લઈને આપણે પડી હોય તો આપણે એ નળી લઈને આપણે એની કિનારી દોરી શકીએ છીએ. તમે બીજી વસ્તુઓ પણ લાવી શકો છો, તમે બીજી પણ વસ્તુઓ લઈને એની કિનારી દોરી શકો છો. તો પછી સ્કેલ, સ્કેલ લઈને તમે એની કિનારી દોરી શકો છો. પછી વાટકો, બાઉલ, પછી ડીશ, એ બધાની કિનારીઓ પણ તમે દોરી શકો છો, દોરી શકો છો ને. તમે સ્કેલનો ઉપયોગ કરીને પણ અહીંયા ચિત્રમાં દોરી શકો છો એની કિનારી, બરોબર. પછી બીજું કંઈ દોરશો? મમ્મીની બંગડી, મમ્મીની બંગડી લઈને તમે એની કિનારી દોરી શકો છો, બરોબર. તો મમ્મીની બંગડીની કિનારી પણ દોરી શકાય છે. નાની વાટકી લઈને તમે પણ એની કિનારી દોરી શકો છો. ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીને કિનારી દોરી શકાય છે. આ દરેકની વસ્તુની કિનારી દોરો. તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવા કહો, કહો તમારે આપણને જે વસ્તુઓના નામ આપ્યા છે એ બધી વસ્તુઓ લઈને તમારે અહીંયા એ વસ્તુઓની કિનારીઓ દોરવાની છે. મેં બધી કિનારી નથી દોરી પણ તમારે દોરવાની છે, બરોબર. તમારે કિનારી દોરવાની છે. તો અહીંયા આપણે પગની સાપ વિશે ભણ્યા,
કે પગની સાપ કેવી રીતે પડી હતી પ્રાણીઓની એ વિશે ભણ્યા. એ બધું યાદ રાખવાનું છે. યાદ રાખશો ને તમે કે પગની સાપ કેવી રીતે પડી, પછી વસ્તુઓને કિનારીઓ કેવી રીતે દોરાય, તમે પાંદડાની કિનારી દોરી શકો છો, ગમે તે અનેક વસ્તુઓની કિનારીઓ દોરી શકાય છે. તમને ખબર પડી ને કે કિનારીઓ કોને કહેવાય? કિનારી એ મેં તમને પાઠમાં બતાવ્યું, જેની ધાર કહીએ છીએ એને કિનારી કહેવાય. બરોબર, તો તમારે કિનારી દોરીને ચોપડીમાં હોમવર્ક કરવાનું છે. તમારે લેસનમાં શું લખવાનું? કિનારીઓ, અમુક વસ્તુઓ તમારે લેવાની અને પાઠનું એડિંગ મારવાનું. પગની સાપ, 5-6 પગની સાપ એવું લખવાનું અને લેસનમાં લખવાનું. વસ્તુની કિનારી દોરો. તો વસ્તુઓ લઈને તમારે આવી કિનારીઓ દોરવાની છે. હોમવર્કમાં આ લેસન લખવાનું છે. બરોબર, લેસનમાં આ લખવાનું છે. બરોબર, વસ્તુની કિનારી દોરો, એવું એરિંગ મારવાનું અને જે બટાકુ સિક્કો એવું બધું લઈને તમારે પાછું અહીંયા જે કિનારી દોરી એના વચ્ચે આવી રીતે નામ લખી દેવાનું. બટાકુ સિક્કો દિવાસીનું ફોખું ચમચી એવું તમારે લખી દેવાનું અને કિનારીઓ દોરવાની છે. બરોબર, તો આટલું હોમવર્કમાં લેસન લખવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.